દિયોદર માધવ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આગ લાગી. દિયોદર માધવ કોમ્પ્લેક્સમાં આવેલા વિહત સેલ્સ એજન્સીમાં આગ લાગવાની ઘટના સામે આવી, જેમાં ફ્રીજ, કૂલર, એલઈડી ટીવી સહિત ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બળીને ખાક. મયંક ગિરી ગોસ્વામી વાણવાળા વેપારીના શોરૂમમાં અજાણ્યા શખ્સોએ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. દુકાનમાં લાગેલી આગમાં અંદાજિત લાખોનું નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આગ લગાવવામાં આવી હોય તેવો આરોપ કરવામાં આવ્યો છે. વધુ તપાસ બાદ જ સત્ય બહાર આવશે. હાલમાં તો આગનું રહસ્ય અકબંધ છે. દિયોદરના માધવ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આગ લાગતા ઇલેક્ટ્રિક વસ્તુ બળી. સવારમાં હું મારા શોરૂમે 8 થી 8:30 વાગ્યાના ગાળામાં આવ્યો ત્યારે મેં શોરૂમ આગળ જોયું તો મારા શોરૂમમાં આગ લાગેલી હતી અને કેરોસીન ડબલું પણ પડ્યું હતું. તો મેં શોરૂમના આગળના ભાગનું એક શટર ખોલ્યું. શટર ખોલ્યું તો અંદરના ભાગની અંદર 8-10 એલઈડી બધા બળી ગયા છે, અંદર ફ્રીજો બળી ગયા છે, કૂલર, વોશિંગ મશીન આ બધું બળી ગયું છે. તો મને એક વ્યક્તિ પર શક હતો તો મેં એને ફોન કર્યો. 2 દિવસ પહેલાં મારે એની જોડે ઝઘડો થયેલો હતો, મોબાઈલ થયેલી હતી, એના મને કીધું કે તું દેખ હું તારી અંદર શું કરું છું. તો મેં હાર મારી જીતા એ તું ધોઈ લે, કરી દીધી. તો એણે આજે મારા શોરૂમને આગ લગાવી નહોતી, મને એના ઉપર શક છે. તો મેં એને ફોન કર્યો કે ભાઈ તે મારા શોરૂમમાં કેમ આગ લગાવી, એટલે મને એને ફોનમાં એવી ધમકી આપી કે હજી તું આ ટેલર છે, તું દેખ હજી આગળ શું થાય છે. આવું કીધું પછી મેં એના ફોન મૂકી દીધો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ફોન કર્યો કે સાહેબ નહીં આવી પંચ કરી ગયા છે, હવે આગળ હું એ પર પડાવવા જઉં છું, હવે એમ જે થાય મને પોલીસ વાળા લઈ આપશે. કેટલી નુકસાન અંદાજ 7-8 લાખ રૂપિયા આસપાસનું નુકસાન.